કેનેડાએ ગુજરાતીઓને જાણે હવે વતન પાછા કરવાનો રસ્તો બતાવી દીધો હોય તેવી અનેક એવા રિપોર્ટ સામે આવ્યા છે. રિપોર્ટની સાથે એવી માહિતી પણ સામે આવી છે કે હવે કેનેડાથી ગુજરાતીઓએ પોતાના વતન પાછું આવવું પડશે. આ હકીકત કેટલી સાચી છે, તેની સાથે અમેરિકામાં ડિપોર્શન કેટલે પહોંચ્યું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કેનેડામાં એક બાદ એક લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા હોય, તે કેનેડા હોય કે પછી અમેરિકા હોય, એક બાદ એક ગુજરાતી હોય કે પછી વિદેશી વિદ્યાર્થીઓ હોય, તે લોકોનું અત્યારે હાલ ડિપોર્શન ચાલી રહ્યું છે. સૌથી સરળ ભાષામાં ડિપોર્શનને સમજીએ તો જેટલા પણ ગેરકાયદેસર રીતે ગયેલા લોકો હોય અથવા તો પછી તમારી પાસે કોઈ જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તો તમને તે દેશમાંથી બહાર કાઢવામાં આવે, તેને ડિપોર્ટ કહેવામાં આવે છે. અમેરિકામાં આની પહેલાં પણ માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો અમેરિકામાં પણ આની પહેલાં અનેક એવી ફ્લાઇટ છે જે ચીન છે અથવા તો પછી કોઈ બીજા દેશમાં ગઈ છે, એટલે કે અમેરિકામાંથી તે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકાની જે બોર્ડર છે તેને ક્રોસ કરીને જેટલા પણ ગેરકાયદેસર લોકો પાછા આવ્યા છે તે આ બધાની વચ્ચે હવે કેનેડાએ પણ કંઈક આવી જ શરૂઆત કરી છે. સૌથી પહેલાં તો આપણે અમેરિકાને સમજી લઈએ કે અમેરિકામાં કેમ લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે અમેરિકાની તો અમેરિકામાં જ્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પ છે તે નવા ચૂંટાયા છે તે બાદ હવે તેમને ડિપોર્શન છે તે હવે એકદમ હાથે લીધું હોય તેવું લાગી રહ્યું છે. આની પહેલાં પણ ટ્રમ્પનું આ જે ડિપોર્શન છે તેનું અભિયાન રહ્યું હતું, પરંતુ હવે જ્યારથી તેઓ ચૂંટાયા છે તે બાદ હવે તેમનું ડિપોર્શન છે તે વધુ ને વધુ વધી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અમેરિકામાં તેમને આ સમગ્ર જવાબદારી છે તે ટોમ હોમનને સોંપી છે. ટોમ હોમન છે એ પણ હવે ટ્રમ્પની જેમ કટ્ટર વલણ ધરાવે છે કે જેટલા પણ ગેરકાયદેસર લોકો છે અથવા તો પછી જેટલા પણ ઘૂસણખોર કરીને અમેરિકામાં આવે છે તે દરેક લોકોને હવે દેશની બહાર કાઢવામાં આવશે. એટલે એવું પણ કહી શકાય કે અમેરિકામાં જેટલા લોકો પાસે હવે ડોક્યુમેન્ટ્સ નહીં હોય, તેના વિઝા નહીં હોય અથવા તો ગેરકાયદેસર રીતે કોઈ પણ બીજી રીતે ત્યાં જવામાં આવ્યા હશે તે દરેક લોકોને હવે ભારત પાછું આવવું પડશે અથવા તો પછી પોતપોતાના દેશમાં જવું પડશે. અત્યારે આ જે માહિતી છે અને અત્યારે આ જે હાલત છે તે અમેરિકાની ખરેખર થઈ રહી છે, કારણ કે જ્યારથી ટ્રમ્પ ચૂંટાયા છે તે બાદ અત્યારે હાલ નવા ને નવા વળાંકો આવતા જાય છે, તે પછી વિઝાને લઈને હોય કે પછી માસ ડિપોર્શનને લઈને હોય. હવે વાત કરીએ આપણે કેનેડાને. કેનેડાને સમજવું ખૂબ અઘરું બન્યું છે એટલા માટે કારણ કે કેનેડાના વિઝાના પણ એટલા જ નિયમો બદલાયા છે, કેનેડામાં ડિપોર્શન પણ એટલું ચાલી રહ્યું છે, તેની સાથે અત્યારે હાલ ત્યાં વર્ક પરમિટના જે વિઝા છે તેને લઈને પણ ઘણા જ એવા લોચા છે તે સામે આવ્યા છે. આ બધાની વચ્ચે સૌથી પહેલાં આપણે વિઝાના નિયમોને સમજી લઈએ. વિઝાને લઈને જેટલા નિયમો હતા તે દરેક નિયમો હવે ધીરે ધીરે કરીને કેનેડાની સરકાર છે તે બદલી રહી છે. કેનેડાની સરકારમાં અત્યાર સુધી જેટલા લોકો હતા અથવા તો કેનેડામાં જેટલા લોકો રહેતા હતા તે લોકોમાં હવે ધીરે ધીરે વધારો થયો છે. જોકે સૌથી પહેલાં વાત કરવામાં આવે એની પહેલાં કેનેડા છે તે કંઈ પણ વિચાર્યા કર્યા વગર દરેક લોકોનું સ્વાગત કરતું હતું ને દરેક લોકોને વિઝા આપી દેતું હતું, પરંતુ હવે આ જે દરેક વસ્તુ છે તે કેનેડાના લોકો અને કેનેડિયન સરકાર ઉપર જ ભારે પડી છે. એટલા માટે પણ ક્યાંક આ પગલું તેમને કેનેડાની સરકારે ભર્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. કેનેડાની જે સરકાર છે તે હવે એક બાદ એક નવા નિયમો લાવી રહી છે, તે પછી ત્યાંના રહેવાના હોય કે પછી ત્યાં વર્ક કરવાના હોય એટલે કે વર્ક પરમિટના નિયમ છે તેમાં પણ ઘણા મોટા ફેરફાર થઈ ગયા છે અને હજી પણ મોટા ફેરફાર આવી શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. હવે વાત કરીએ તેની ટ્રુડો સરકાર અને નરેન્દ્ર મોદી વચ્ચેના અત્યારે જે હાલના સંબંધો ચાલી રહ્યા છે તેના વિશે. સૌથી પહેલાં તો ટ્રુડો સરકારે નરેન્દ્ર મોદી ઉપર ખોટા આક્ષેપો મૂક્યા હતા, જે નિજ્જરની હત્યા થઈ હતી તેને લઈને પણ તેમણે આક્ષેપો મૂક્યા હતા. જોકે ભારતની સરકારે તે દરેક આક્ષેપોને પાયા વિહોણા સાબિત કરી દીધા હતા અને તેમણે કહ્યું કે આ જે નિવેદન છે તે અત્યંત ખોટું છે અને આ પાયા વિહોણું નિવેદન છે, આને બિલકુલ માનવામાં નહીં આવે. આ બધાની વચ્ચે જ્યારે G20ની સભા યોજાઈ હતી ત્યારે નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ એક સાથે પણ જોવા મળ્યા હતા, એટલે હવે એ પણ લાગી શકે છે કે કંઈક સંબંધમાં નવો વળાંક આવી શકે છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો કેનેડામાં એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતીઓને લઈને ઘણા બધા નવા વળાંક આવી રહ્યા છે. હવે વાત કરીએ કેનેડામાં જે ડિપોર્શન હાથ ધરવામાં આવ્યું છે અને કેનેડામાં જે રહેતા ગુજરાતીઓ છે સૌથી વધારે પ્રમાણમાં રહેતા હોય છે તે લોકોને પોતાના દેશમાં પાછું આવવું પડશે કે કેમ તે પણ એક સવાલ છે. આ સવાલ વિશે જ વાત કરવાની છે. કેનેડામાં હવે વિઝાના નિયમો બદલાયા છે એટલે જેટલા પણ લોકોને ત્યાં PR જોતા હોય અથવા તો પછી વર્ક પરમિટના વિઝા હોય તેમાં ઘણા બધા નિયમો બદલાયા છે. ઘણી વખત એવું થઈ ગયું છે કે તમારે વિઝાને આગળ વધારવા માટે પણ કોઈ પ્રોસેસ હજી સુધી કેનેડા સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી, એટલા માટે
જો તમારા વિઝા છે તે પછી ડિસલાઇન થઈ જવાના હોય અથવા તો પછી વિઝા તમારા એક્સપાયર થઈ જવાના હોય તો તમારા પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો, એટલા માટે પણ તમારે કદાચ ભારત પાછું આવવું પડે છે. આના ફક્ત આની પાછળ એટલા જ કારણો જોડાયેલા છે કારણ કે કેનેડામાં હવે લોકો વધી રહ્યા છે, એના માટે જ થઈને કેનેડિયન સરકાર છે તે હવે આવા નવા નવા નિયમો લાવી રહી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે એવું લાગી રહ્યું છે કે ત્યાં ગુજરાતીઓને કદાચ રહેવું અઘરું પડી શકે છે. આની પહેલાં પણ મેં જેટલા વિઝા એક્સપર્ટ સાથે વાત કરી હતી તેમનું પણ કહેવું એવું જ છે કે અત્યારે હાલ ગુજરાતીઓએ ત્યાં જતા ચેતવું જોઈએ, કારણ કે એક બાદ એક સુરક્ષાને લઈને સવાલ હોય કે પછી ભારત અને કેનેડાના જે દેશ હોય તેના ઝઘડા હોય તેને લઈને પણ અનેક એવા સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે કદાચ એવું લાગી રહ્યું છે કે કેનેડાથી અનેક ગુજરાતીઓને પોતાના દેશ પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.